નમસ્કાર મિત્રો, આપ સૌનું સાયન્સ એક્સપેરિમેન્ટ અને મેજિક સિરીઝમાં સ્વાગત છે. આ વિડીયોમાં આપણે સાયન્સ એક્સપેરિમેન્ટ 30, 31 અને 32નો વિડીયો નિહાળીશું. સાયન્સ એક્સપેરિમેન્ટ 30 છે પાણી અને કાચની નળી દ્વારા ફુવાર, જ્યારે સાયન્સ એક્સપેરિમેન્ટ 31 છે મેગ્નેશિયમ દ્વારા સંયોજનની પ્રક્રિયા જાણવી, અને સાયન્સ એક્સપેરિમેન્ટ 32 છે એક મેજિક, સિક્કાને અદૃશ્ય કરવો. તો આવો મિત્રો, શ્રી ભાવનાણી સાહેબ દ્વારા સાયન્સ એક્સપેરિમેન્ટ અને મેજિકના વિડીયો નિહાળીશું. જિલ્લા તાલીમ ભવન પોરબંદર આપનું હાર્દિક સ્વાગત કરે છે. આવો આપણે દર વખતની જેમ આજે પણ વિજ્ઞાનના નાના નાના પ્રયોગો જોઈ. તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો મારા હાથમાં એક પાણી ભરેલ કાચનો ગ્લાસ છે, એની અંદર આ એક કાચની નળી છે. જો કે કાચની નળીની તો તમને ખબર જ છે કે જેટલું પાણી હોય એટલું કાચની નળીમાં ઓટોમેટિક ભરાઈ જાય. હવે એને જો ઉપર આંગળી રાખી દઈ તો કાચનું પણ નળીની અંદર પાણી ભરેલું છે. હવે હું આંગળી હટાવી દઈશ એટલે ધીમે ધીમે નીચે આવશે. આવી રીતે જ્યારે ડ્રોપ્સની જરૂર પડે ત્યારે આવી રીતે ધીમે ધીમે આંગળી ખોલતું જવાનું અને હવા અંદર દાખલ કરશું તો ડ્રોપ્સ પડશે. બરાબર, જેટલું પાણી હોય એટલું જ નળીમાં ભરાઈ જતું હોય છે. બરાબર, આ વધારામાં આપણે આ પ્રયોગ કરવાનો નથી. આપણે તો બીજો પ્રયોગ કરવાનો છે કે મારા હાથમાં કાચનું ગ્લાસ છે પાણી ભરેલું અને આ એક નળી છે. બીજી એ નળી જે છે ફૂંક મારવા માટે મેં રાખી છે. હવે આપણે જોશું કે આ નળી આટલી અધર હોવા છતાં શું થાય છે. બરાબર, હવે હું આને એ નળી રાખું છું અને ફૂંક મારીશ. વાણંદ જેવી રીતે આપણે ફુવારો મારે એવી જ રીતે સરસ મજાનો ફુવારો થાય છે. આટલી બધી નળી અધર હોવા છતાં પાણી અધર ચડે છે. તેનું વૈજ્ઞાનિક કારણ એ છે કે જ્યારે આ નળી દ્વારા અહીંયા ફૂંક મારવામાં આવે છે ત્યારે અહીંયા હવા ગતિમાં આવે છે, અને આપણે બધા જાણીએ છીએ કે ગતિ કરતી હવાનું દબાણ ઓછું હોય છે એટલે અહીંયા દબાણ ઓછું થાય છે. અહીંયા દબાણ ઓછું થાય એટલે અહીંયા દબાણ વધારે જ છે એટલે અહીંયા પાણી ખેંચાઈ જાય છે. અહીંયા દબાણ ઓછું થાય છે. બરાબર, ગતિ કરતી હવાનું દબાણ હંમેશા ઓછું હોય છે. ફરી વખત એક વખત જોઈ મિત્રો, હવે આપણે ધોરણ 9માં આવતો એક સંયોજનનો પ્રયોગ જોઈ. મારા હાથમાં તમે જે પટ્ટી જુઓ છો, જે ધાતુની પટ્ટી છે, પતરા જેવું લાગે છે પણ પતરું નથી, હકીકતમાં મેગ્નેશિયમની પટ્ટી છે. તો મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં, ઓક્સિજનની હાજરીમાં એને હું ગરમ કરું છું. હવે હવાની હાજરીમાં, ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવાથી શું થયું? તો કે સંયોજનની પ્રક્રિયા થઈ. મેગ્નેશિયમ પટ્ટી એકદમ આંખને આંજી નાખે એવી જ્યોત વડે સળગે છે, અને જે તમે આ સફેદ રાખ જોવા મળે છે એ રાખ હવે મેગ્નેશિયમ ઓક્સાઇડની છે.
મેગ્નેશિયમ અને ઓક્સિજન ભેગા થઈ ગયા અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બની ગયું. તો આ જે છે રાખ જે છે આ રાખ એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. તો મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન એ બે સંયોજાઈ ગયા અને જે બન્યું એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. તો આ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એનું સૂત્ર પણ તમે જાણી શકો. તો આપણે સૂત્ર જોઈ મેગ્નેશિયમ ધાતુ છે હવાની હાજરીમાં આપણે એને ગરમ કર્યો અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બની જાય છે. હવે એને આપણે સમીકરણને બેલેન્સ કરી તો મેગ્નેશિયમ આ બાજુ એક છે, આ બાજુ એક છે, આ બાજુ ઓક્સિજન બે છે, આ બાજુ ઓક્સિજન એક છે, તો એને બે કરવા માટે આગળ ગુણાકારમાં બે મૂકીએ તો ઓક્સિજન ડબલ થઈ ગયું. તો ઓક્સિજન ડબલ થઈ ગયો છતાં મેગ્નેશિયમ ડબલ થઈ ગયું. તો આ બાજુ મેગ્નેશિયમ એક છે ને આ બાજુ મેગ્નેશિયમ બે છે, તો આ બાજુ મેગ્નેશિયમને બે વડે ગુણવું પડશે. તો હવે આ બાજુ મેગ્નેશિયમ બે, આ બાજુ મેગ્નેશિયમ બે, આ બાજુ ઓક્સિજન બે, તો આ બાજુ ઓક્સિજન બે, આ બગડો બેને લાગુ પડે છે. તો આને કહેવાય સંયોજનની પ્રક્રિયા. મેગ્નેશિયમ અને ઓક્સિજન સંયોજાઈ જાય છે અને નવો પદાર્થ બને છે. જય હિન્દ. હવે આ એક નાનો મેજિકનો પ્રયોગ જોયો. હવે એવો બીજો નાનો આપણે મેજિકનો પ્રયોગ જોઈ. મારા હાથમાં આ રૂપિયાનો સિક્કો છે. આ રૂપિયાનો સિક્કો જે છે હું આ હાથમાં જવા દઉં છું. અકડમ બકડમ. હવે મારા હાથની અંદર આ હાથમાં સિક્કો છે. અકડમ બકડમ આપડા કડા. 1 2 3 હવે આ પ્રયોગ નું રહસ્ય આપણે સમજીએ. તો આનામાં પણ સેલો ટેપનો ઉપયોગ કરેલો હતો. સેલો ટેપ દ્વારા આને હાથમાં અહીંયા ચોંટાડવામાં આવે છે. સેલો ટેપ દ્વારા રૂપિયાને અહીંયા હથેળીમાં ચોંટાડેલું હતું. હવે જ્યારે આ હાથમાં જવા દઈ ત્યારે રૂપિયો ચોંટેલો હોવાથી પડતો નથી અને હાથમાં જતો નથી. એટલે બધા વિદ્યાર્થીઓનું ધ્યાન આમાં હશે. પછી બોલપેન લઈ 1 2 3 1 2 3 કરે. હકીકતમાં રૂપિયો અહીંયા જ હતો, સેલો ટેપ પર ચોંટાડેલો છે. પાછો આપણે કાઢીશું. જય ને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.